हरिओम विद्यार्थी मित्रों, धोरण 11 विषय संस्कृत गद्य 7 शकुंतला प्रत्याख्यान એટલે શકુંતલાનો અસ્વીકાર। શકુંતલાને જે વીંટી હતી એ શ્રાપના કારણે વીંટી ખોવાઈ જાય છે। હવે પછી
दुष्यंत दुर्वासना प्राप्ति दुष्यंत शकुंतलाने विसरी जाय भूली जाय छे। जेरे सगर्भा शकुंतला तेना पतिना घेर आवे छे तेरे दुष्यंत तेने ओळखतो नथी। मुख्य थयेली शकुंतलाने पोतानी माता मेनका पोतानी साथे लई जाय छे અને મરીજી ઋષિના આશ્રમમાં તેને રાખે છે। પછી એનો શ્રાપ જ્યારે ઓછો શ્રાપની અસર જ્યારે ઓછી થઈ ત્યારે એ વીંટી જે શકુંતલાએ વીંટી જે પહેરેલી હતી દુષ્યંતે આપેલી એ વીંટી એક માછીમારને મળે છે અને દુષ્યંત સુધી પહોંચે છે। હવે દુષ્યંત પાસે વીંટી પહોંચે છે એટલે દુષ્યંતે બધું યાદ આવે છે કે આ તમે શકુંતલાને આપેલી મેં એની સાથે લગ્ન કરેલી મારી પત્ની હતી એ બધું યાદ આવે છે અને એના વિરહમાં ખૂબ ડૂબેલો રહે છે। પછી એક વખત ઇન્દ્રને સહાય કરવા દુષ્યંત સ્વર્ગમાં જાય છે। ત્યાંથી પાછા ફરતા મરીચી ઋષિના આશ્રમમાં પુત્ર ભરત અને શકુંતલા સાથે તેનો મિલન થાય છે, બંનેનું મિલન થાય છે ભરતનું અને શકુંતલાનું। હવે શાકુંતલ નાટકનું જગતની અનેક ભાષામાં ભાષાંતર થયેલું છે, અનેક ભાષામાં તે અનુવાદ થયેલું છે। આ નાટક એવું તો સુંદર છે કે તેઓ અનુવાદ વાંચીને જર્મન કવિ ગેટે માથા પર આ પુસ્તક મૂકીને નાચ્યા હતા। એટલું સુંદર આ કવિ જર્મન કવિ હતા ગેટે, જે એમને એ પુસ્તક એટલું બધું ગમ્યું કે માથા પર મૂકી અને રસ્તા વચ્ચે નાચ્યા હતા। તેમણે આ નાટકની પ્રશસ્તિમાં એક કવિતા પણ રચી હતી। તરુણ હોયનું પુષ્પ અને પંડિત હોયનું ફળ, મૃત્યુલોક અને સ્વર્લોક જો કોઈ એક ઠેકાણે જ મેળવવા હશે તો એ શકુંતલામાં જ પ્રાપ્ત થશે। આ નાટકમાં ગર્ભિત રીતે રહેલ ભારતીય સંસ્કૃતિના ભવ્ય આદર્શ પ્રતિ અંગુલી નિદર્શન કરતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર કહે છે, જે પ્રેમને બંધન નથી, કોઈ નિયમ નથી, જે એકદમ નર નારી ઉપર આક્રમણ કરી સંયમ દુર્ગના તૂટેલા ગુરજ ઉપર પોતાની વિજય પતાકા ફરકાવે છે તેની શક્તિનો કાલિદાસ સ્વીકાર કરે છે, પણ તેની આગળ પ્રણિપાત નથી કરતા। શકુંતલાને જ્યારે અતિથિ ધર્મ કંઈ નહીં પણ સગુણ દુષ્યંત જ એવું થયું ત્યારે તેમના પ્રેમમાં માંગલ્ય રહ્યું નહીં, તેથી તે સાપનો ભોગ બને છે। દુષ્યંત શકુંતલાના વિરહરૂપી અગ્નિમાં તપીને પ્રેમ વિશુદ્ધ બને છે। દુષ્યંત શકુંતલાની આ કથા ખૂબ જ રોચક છે। પ્રણય તે સૌંદર્યથી વિકસી આત્મિક સૌંદર્યમાં વિરમી છે, ત્યારે જ દાંપત્ય પ્રેમ સ્થિર થાય છે। આ નાટકના ચોથા અંકમાં જે ચાર સુપ્રસિદ્ધ શ્લોકો છે તે તો સમગ્ર સંસ્કૃત સાહિત્યના મુકુટ પર દેવી પીમ્યા મણી સમાન જગમગે છે। પતિગૃહે વિદાય થતી કન્યાને કણવ દ્વારા અપાતી શિખામણમાં ત્યાગ પ્રદાન ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે। એટલે પાઠમાં શકુંતલા અને દુષ્યંત એ બંનેની વાત કરવામાં આવી છે, તો હવે એમાં શકુંતલા અને દુષ્યંત એ બંનેની વાત છે, સાથે સાથે જો રાજા દુષ્યંત હવે આમાં કયા કયા પાત્રો છે પાઠમાં, તો રાજા દુષ્યંત શકુંતલા અને શકુંતલાને મૂકવા આવેલા ગૌતમી તથા ઋષિકુમાર એમ પાંચ વચ્ચે જે સંવાદ વિવાદ થાય છે તે શકુંતલા પ્રત્યાખ્યાનમાં મૂકવામાં આવ્યા છે। બરાબર, કયા કયા પાત્રો છે તો દુષ્યંત શકુંતલા ગૌતમી તથા પાંચ અને તથા ઋષિકુમાર એમ પાંચ વચ્ચે જે સંવાદ અને વિવાદ થાય છે એ અહીંયા મૂકવામાં આવેલું છે। તો હવે આપણે જોઈએ તો હવે આપણે પાઠની શરૂઆત જોઈએ કે પાઠમાં શું છે। તો પાઠમાં હવે આ પણ પૂછાય છે કે અભિજ્ઞાન શાકુંતલમ વિશે પૂર્ણ જ લખો, બરાબર, તો અભિજ્ઞાન શાકુંતલમ વિશે તમારે લખવાનું થાય તો આ વાત તમારે ટૂંકમાં તમે લખી શકો। તો રાજા, હવે આપણે પાઠ જોઈએ। રાજા કિમ આજ્ઞા ભયથી ભગવાન કર્ણ, રાજા કહે છે ભગવાન કર્ણે સી આજ્ઞા આપી। હવે જો અહીંયા કર્ણમાં ઋષિ હતા છતાં એમને સંબોધન કરવા માટે માન આપવા માટે કયો શબ્દ વપરાયો, ભગવાન, ભગવાન ભગવાન લખો, ભગવાન લખો, મહાશય લખો, ગમે તે લખો તો પણ ચાલે, આજ્ઞા ભયથી, આજ્ઞા ભયથી એટલે આજ્ઞા આપી।
सांगर यत्नीच समा समया दिया मदिया तुही तर भवानु पर्यास्त तन्मया प्रीति मता युवायो अनुर्णा सांगर अवे मित समया एटले परस्पर सहमति थी अने इमा इमा एटले आ मतीय मतीय एटले मारी तुहितर तुहितर एटले पुत्री अने भवानु पर्यास ते विवाह कर्या लग्न कर्या मया प्रीति मता मे प्रेम वाला है अनुदान એટલે અનુમતિ આપી આપણને અપનત્વ એટલે ગર્ભવતી સગર્ભા પ્રતિગૃહતા એટલે સ્વીકાર કરો વક્તુકા કહેવાની ઈચ્છા રાખનાર કહેવાની ઈચ્છા કરનાર અને વચનાર્થ એટલે કહેવાનો અવસર પરસ્પર સંમતિથી મારી પુત્રી સાથે તમે જે વિવાહ કર્યો તેની માટે તે તેમને બંનેને હું પ્રીતિપૂર્વક અનુમતિ આપું છું તો હવે આ ગર્ભવતીનો સધર્મચારિણી તરીકે સ્વીકાર કરો સધર્મચારિણી એટલે શું સાથે રહી ધર્મનું આચરણ કરનાર બરાબર પત્ની માટે આ શબ્દ વપરાય સધર્મચારિણી એટલે સધર્મચારાયણ એનું સધર્મચારિણી આપણે અનુવાદમાં એનું એ જ લખવાનું પણ એનો અર્થ શું થાય કે પતિની સાથે રહીને બધા ધર્મનું પાલન કરે એને કહેવાય સધર્મ ચાલી ગૌતમ આર્ય કિમપી વક્તુકામાં અસ્મિ ગૌતમી કહે છે આર્ય એટલે આર્ય પણ લખી શકો મહાશય પણ લખી શકો મારી પણ કિમપી એટલે મારી પણ કંઈક કહેવાની ઈચ્છા છે વક્તુકામાં એટલે કહેવાની ઈચ્છા મારી પણ કંઈક કહેવાની ઈચ્છા છે ન મે વચના વસો અસ્થિ કથમ ઇતિ જો કે કહેવા માટે આ અવસર નથી વચના સર એટલે કહેવાનો અવસર જો કે કહેવા માટે આ અવસર નથી કથમ કથમ ઇતિ એટલે કેમ કે હવે પહેલાં આપણે આટલાના શબ્દાર્થ જોઈ લઈએ વિવાહ કરો
અથવા લગ્ન હતો. આજ્ઞા કહે છે, આજ્ઞા કહે છે એટલે આજ્ઞા આપે છે. પછી મિત સમય, મિત સમય એટલે પરસ્પરની સંમતિથી. ઇમામ, ઇમામ એટલે આ. મતિયા એટલે મારી છે. તુહિતા એટલે પુત્રી. ભવાન પર્યાય તો વિવાહ, વિવાહ કરો અથવા લગ્ન કરો. વક્તુગા એ કહેવાની ઈચ્છા.
ના સર એ કહેવાનું અવસર કહેવાનું અવસર કહેવાની તક રાજા કિમ આજ્ઞા મયેથી ભગવાન ગણ રાજા કહે છે ભગવાન ગણે સી આજ્ઞા આપી છે સાંગર યતમિત સમય દિવા મધ્યા દુહિતરમ ભવાનું પર્યાસ્ત તન્મયા પ્રીતિમત્તા યુવયો અનુજ્ઞાતો પરસ્પર સંમતિથી મારી પુત્રી સાથે તમે જે વિવાહ કર્યો તેને માટે તમને બંનેને હું પ્રીતિપૂર્વક અનુમતિ આપું છું પ્રેમપૂર્વક સંમતિ આપું છું તદાનિમ આપણ સત્વા યમ પ્રતિગૃહ્યતા સધર્મ ચરવાણ્યા દીધી તો હવે આ ગર્ભવતીનો સધર્મ ચારણી તરીકે સ્વીકાર કરો ગૌતમી આર્ય કિમપિ વક્તુકામા અસ્મિ ગૌતમી કહે છે આર્ય અથવા મહાશય મારી પણ કંઈક કહેવાની ઈચ્છા છે ન મે વચના અવસરો અસ્તિ કથમ જો કે કહેવા માટે આ અવસર નથી કેમ કે નાપેક્ષિતો ગુરુજનો અનયા ત્વયા પુષ્પ ન બંધુજનો એક કસ્મિન એવ ચરિતે ભણાથી કિમ એક હવે અન્યા અન્યા એટલે આનાથી પૃષ્ઠ એટલે પૂછ્યું પૂછવાનું પૂછાયું ભણાવી એટલે કહું છું એક એકમ એટલે એક એક કરી આણે વડીલોની અપેક્ષા રાખી નથી ગુરુજનો એટલે ગુરુની વડીલોની આને ગુરુની ન અપેક્ષિતો એટલે અપેક્ષા રાખી નથી આને ગુરુની અપેક્ષા રાખી નથી તમે સગાવાલાને પૂછ્યું નથી બંધુજન એટલે ભાઈ સગાવાળા પૂછતો એટલે પૂછ્યું તમે સગાવાલાને પૂછ્યું નથી એક એક કસ્મિન ચરિત્ર ભણાની કિંમત નીકળી તો હવે તમારા પરસ્પરના આચરણમાં કોઈ બીજો શું બોલે બરાબર ભણાવી એટલે કહું બોલવું હવે તમારા પરસ્પરના એક એકના આચરણમાં કોઈ બીજો શું બોલે શકુંતલા આત્મગતમ એટલે મનમાં શકુંતલા મનમાં કિમ ન ખલું આર્યપુત્ર ભણતી આર્યપુત્ર શું કહેશે વારું રાજા કિમ ઇદમ ઉપન્ય સ્તમ રાજા કહે છે આ બધું શું માળ્યું છે કિમ એટલે શું ઇદમ એટલે આ ઉપન્ય એટલે માળ્યું છે આ બધું શું માળ્યું છે શકુંતલા આત્મબધુ શકુંતલા મનમાં પાવક ખલુ વચનો પન્યાસ પાવક એટલે અગ્નિ ખલુ એટલે ખરેખર ખરેખર અગ્નિ જેવા વ્યંગ ઉચ્ચારે વચનો પુણ્યાપન્યાસ એટલે બોલાયેલા વચનો ખરેખર અગ્નિ જેવા વ્યંગ ઉચ્ચારે હવે આપણે પહેલાં આટલાના શબ્દાર્થ જોઈ લઈએ અપેક્ષા
પિત્સા રાખી નથી પુરુષો અપેક્ષિતો અહીંયા સંધિ છૂટી પડશે ન વત્તા અપેક્ષિતો એટલે અપેક્ષા રાખી નથી આશા રાખી નથી પછી ગુરુજનો ગુરુજનો એટલે વડીલો અથવા ગુરુજનો તોયા એટલે તમારી અનયા એ આનાથી પુષ્ટ એ પૂછ્યું અને બંધુજનો સગા વાહલા અને ભણા ભણાવે એટલે કહું છું બોલું છું જી એક 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 ચરિતી એટલે આચરણ વિશે વિશે ચરિતી એટલે આચરણ વિશે એક એક એટલે એક એક અને ચરિત્ર એટલે આચરણ વિશે આને વડીલોની અપેક્ષા રાખી નથી તમે સગાવાલાને પૂછ્યું નથી હવે તમારા પરસ્પરના આચરણમાં કોઈ બીજો શું બોલે બરાબર તો હવે હોમવર્કમાં તમારે જેટલા પાઠનું અનુવાદ કરાવ્યું એટલાનું અનુવાદ તમારે તૈયાર કરવાનું